સામાન્યકરણના 26મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત વિન્સન્ટ દે પોલનું પર્વ ઉજવે છે. નિસ્વાર્થ, નિષ્કપટ વાણી, વર્તન, વ્યવહાર અને નમ્રતાસભર બાળક જેવું વ્યક્તિત્વ ધરાવનાર જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 9, કલમ 46-50. પોતામાં કોણ સૌથી મોટો છે એ વિશે શિષ્યોમાં ચર્ચા જાગી, પણ ઈસુ તેમના મનની વાત જાણી ગયા અને એક બાળકનો હાથ પકડીને તેને પોતાની પાસે ઊભો રાખીને બોલ્યા, જે કોઈ મારે ખાતર આ બાળકનું સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે, અને જે મારું સ્વાગત કરે છે તે મને મોકલનારનું સ્વાગત કરે છે. તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે. યોહાન બોલ્યો, ગુરુદેવ, એક માણસને અમે આપને નામે અબદૂત કાઢતો જોયો, પણ તે અમારી જેમ આપનો અનુયાયી નહોતો, એટલે અમે તેને મના કરી. ઈસુએ તેને કહ્યું, એને મના ન કરશો, કારણ જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષમાં છે. આજના શુભ સંદેશમાં ઈસુ માનવ કેવી રીતે મોટો બની શકે છે તે સમજાવે છે. માનવની વૃત્તિ છે પ્રથમ સ્થાને બેસવાની, જો કોઈક મંડળ ચાલતું હોય તો તેના પ્રમુખ બનવાની, ગામના પંચાયતના સભ્ય અથવા સરપંચ બનવાની. જ્યારે આવી કોઈ શક્યતા ન હોય ત્યારે માનવ પોતાની મોટાઈની વાતો કરીને પોતાને મોટો બતાવે. મોટા થવાની મહત્વાકાંક્ષા મોટાભાગના માનવમાં હોવાથી આપણે ઈસુના શિષ્યોની મહત્વાકાંક્ષા સમજી શકીશું. આ 12 શિષ્યો વયમાં, આવડતમાં, જ્ઞાનમાં, વ્યવહારુ બુદ્ધિમાં અસમાન હશે, એટલે જ એમની વચ્ચે સૌથી મોટો કોણ એ ચર્ચાનો વિષય બન્યો છે. આ ચર્ચામાં ઈસુ જોડાયેલા નથી, પણ ઈસુ તો અંતર્યામી છે. ઈસુ માનવની આ મોટા થવાની વૃત્તિની વિરુદ્ધમાં નથી, પણ માનવ જ્યારે અન્ય માનવના પગ ખેંચી મોટો થાય એવી નાદુરસ્ત હરીફાઈ અને અયોગ્ય ચડસાચડસીની વિરુદ્ધમાં છે, એટલે ઈસુએ મોટા થવાની યોગ્ય રીત શીખાડવી જ પડે. ઈસુ એક દ્રશ્ય સમજાવે છે. એક બાળકને પોતાની પાસે ઊભો રાખે છે. હવે ઈસુ મોટા થવાની રીત સ્પષ્ટ કરે છે. ઈસુના સમયમાં સ્ત્રીઓ અને 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની માનવો તરીકે ગણના જ થતી નહોતી. ઇસરાયેલી સમાજના જકાતદાર વર્ગ અને શમરૂની વર્ગના લોકોને નાત બહાર ગણવામાં આવતા હતા. ઈસુ હવે પોતાને આ બાળક અથવા આ નાત બહાર લોકો સાથે એક કરી દે છે. અંગ્રેજીમાં કહીએ તો જીઝસ આઇડેન્ટિફાઈઝ હિમસેલ્ફ વિથ ધ ચિલ્ડ્રન એન્ડ આઉટકાસ્ટ. જે માનવમાં આવા બાળકને અથવા આવા નાત બહારને માનવ ગણી માનવ તરીકેનું ગૌરવ કરવાની ઉદારતા છે તે જ માનવ મોટો બની શકે. ઈસુ સ્પષ્ટ કરે છે કે પ્રભુએ જેમને માનવ તરીકે સર્જ્યા છે તેમનો માનવ તરીકેનો દરજ્જો સમાજ વ્યવસ્થાએ છીનવી લીધો હોય તો પણ આવા માનવોની પ્રતિષ્ઠા કરનાર એમના સર્જનહારની જ પ્રતિષ્ઠા કરે છે. નાનાને, એટલે કે બાળકને, બહેનોને, બહિષ્કૃતોને જે માન આપે છે તે માનવ જાતે જ નાનો અથવા નમ્ર બને છે. નમે તે સૌને ગમે, આવો નમ્ર માનવ ખરા અર્થમાં મોટો માનવ છે. નમ્રતા પડદા પાછળ રહેવાની વૃત્તિ, સેવા ભાવના અને પદથી દૂર રહેવાની ઈચ્છાવાળા જ મોટા છે. ઈશ્વરના રાજ્યમાં જે સૌથી મોટો છે તે સૌનો સેવક છે.
એટલે કેથલિક ધર્મસભાના સર્વોચ્ચ પદ પર વિરાજેલા વડા ધર્મગુરુ પોતાને સર્વન્ટ ઓફ ધ સર્વન્ટ્સ ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તના સેવકોના સેવક કહે છે. હે પ્રભુ, તું મુજને નમ્ર સેવક બનાવજે. હે પ્રભુ, તું મુજને નમ્ર સેવક બનાવજે. નિર્બળ ને હું સબળ બનાવું, નિર્બળ ને હું સબળ બનાવું. દિલની એવી પ્રાર્થના છે, હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે. પ્રભુજી તારી કૃપાથી સોહવજે, જન સેવામાં જીવતર મારું, જન સેવામાં જીવતર મારું. દિન પ્રતિદિન જીવાડજે, હે પ્રભુ મુજને નમ્ર સેવક બનાવજે. કરું ત્યારે બદલાની આશા કદી નવ રાખું મારા મનમાં, સેવા કરું ત્યારે બદલાની આશા કદી નવ રાખું મારા મનમાં. સેવા પ્રેમ છે, પ્રેમ જ સેવા, સેવા પ્રેમ છે, પ્રેમ જ સેવા. ભાવના એવી મો દિલમાં, પ્રાણ ન્યોછાવર કરવું પડે તો, પ્રાણ ન્યોછાવર કરવું પડે તો. તૈયાર હર પલ રાખજે, હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે. હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે. નિર્બળ ને હું સબળ બનાવું, નિર્બળ ને હું સબળ બનાવું.
પ્રાર્થના છે હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે